નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા સંવાદદાતા રણજીતસિંહ વાઘેલા સાથે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી પદગ્રહણ સમારોહ વિવા પાર્ટી પ્લોટ ખાતે યોજાયો. સમારોહમાં કોંગ્રેસના અમિત ચાવડા, જગદીશ ઠાકોર, બળદેવજી ઠાકોર તેમજ જિલ્લાના અને કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત. કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં કોંગ્રેસે જે ભેટ આપી છે તે દૂધસાગર ડેરી અને ધરોઈ ડેમની આપી છે. રામના નામે દર્શન કરી શકાય, રામના નામે મત ના લઈ શકાય એ વાતના કારણે આપણે જઈ શક્યા નથી. ભાજપનું કોઈ ફંક્શન હોય તો કોંગ્રેસવાળા કેવી રીતે જાય? વધુમાં બળદેવજી ભાજપ પર પ્રહાર કરતા ચોખવટ કરી કે રામ મંદિરનું ફંક્શન નહોતું, ફંક્શન હતું આરએસએસનું ફંક્શન હતું, નરેન્દ્ર મોદીનું એટલે કે ભાજપનું. ભાજપના ફંક્શનમાં કોંગ્રેસ જઈ શકે નહીં. બ્યુરો રિપોર્ટ એજમેન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. ઉત્તર ગુજરાતનું એક સેન્ટર છે ત્યાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વર્ષોથી કોંગ્રેસના કાર્યકર સંગઠન ચૂંટણી ખૂબ પારંગત એવા અશ્વિનભાઈ ચૌધરી પ્રમુખ તરીકેની જવાબદારી ખૂબ મોટી સંખ્યામાં જિલ્લામાંથી રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સર્વ સમાજના લોકોએ આ નિમણૂકને આવકારી છે, સમર્થન કર્યું છે અને સાથે સાથે આવનારા દિવસોમાં મહેસાણા જિલ્લાના ગુજરાતના જે પ્રશ્નો છે એ પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો રોજગારથી વંચિત છે, આજે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, ખાતર હોય બિયારણ હોય તમામના ભાવ વધ્યા પણ ઉત્પાદનના પૂરતા ભાવ નથી મળતા, આજે નાનો વેપારી જીએસટીની ઝંઝટને સરકારી હેરાનગતિને કારણે ધંધો વેપાર નથી કરી શકતો, આવા સમાજના તમામ જે પ્રશ્ન છે શિક્ષણ આરોગ્ય તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એ પ્રશ્નોને વાચા આપવાનું કામ આવનારા દિવસોમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ કરશે. અને જે મોદીની ગેરંટી કરીને લોકોને ભ્રમિત કરવાવાળા હોર્ડિંગ્સ લગાવ્યા છે એની સામે પણ કોંગ્રેસ પક્ષ લોક જાગૃતિનો કાર્યક્રમ લઈને આવશે કે મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું એનું શું થયું? 100 દિવસમાં મોંઘવારી ઘટશે એવું વચન આપ્યું હતું, 10 વર્ષ થયા